નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા સત્તારૂઢ ભાજપને મોટો ફટકો પડી ગયો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના શાળા સંજયસિંહ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસની મેમ્બરશિપ લીધી વેળાએ તેઓએ મધ્યપ્રદેશ કોંગ્રેસના કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા સત્તારૂઢ ભાજપને મોટો ફરક પડી ગયો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના શાળા સંજયસિંહ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસની મેમ્બરશિપ લીધી વેળાએ તેઓએ મધ્યપ્રદેશ કોંગ્રેસના કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાં 3 વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજસિંહ ચૌહાણ માટે વ્યક્તિગત રીતે પણ આ એક મોટા પ્રહાર તરીકે છે. બીજી બાજુ કોંગ્રેસમાં સામેલ થવા પર સંજયસિંહે કમલનાથની ખૂબ પ્રશંસા કરી છે. સંજયસિંહે કહ્યું છે કે મધ્યપ્રદેશને હવે રાજની નહીં બલકે નાથની જરૂર છે. સંજય શિવરાજના પત્ની સાધના સિંહના ભાઈ છે. એમ માનવામાં આવે છે કે સંજયસિંહ ટિકિટ ન મળવાના પરિણામ સ્વરૂપ શિવરાજસિંહ અને પાર્ટીથી નાખુશ હતા. 28 નવેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. બીજી બાજુ કોંગ્રેસની અંદર પણ આંતરિક ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે, જેમાં બાંધછોડના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણના કારણે પરેશાન છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારના નામ નક્કી કરવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. યુપીએ ચેરમેન સોનિયા ગાંધી શુક્રવારના દિવસે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્યોની સાથે કોંગ્રેસ ફોર કમિટીની બેઠકમાં સામેલ થયા હતા. સોનિયા ગાંધીએ દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય વચ્ચે પણ વાતચીત કરી છે. આ બંને વચ્ચે મધ્યપ્રદેશના પ્રભુત્વને લઈને લડાઈ ચાલી રહી છે. કોંગ્રેસની અંદર ખેંચતાણ દિન પ્રતિદિન વધી રહી છે. દિગ્વિજય અને જ્યોતિરાદિત્ય પોતપોતાના સમર્થકોને ટિકિટો આપવા માટે બેઠક દરમિયાન લડતા ઝઘડતા દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધી પણ તે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે મોડેથી દિગ્વિજય એકતા હોવાની વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, મધ્યપ્રદેશ. તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનના પત્ની કિમ જોંગ સુક ભારતના એકલ પ્રવાસ દરમિયાન 6 નવેમ્બરે અયોધ્યામાં આવશે. 16 વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે જ્યારે કિમ જોંગ સુક દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ વિના કોઈ વિદેશ યાત્રા કરી હોય. ભારત પહોંચ્યા બાદ સોમવારે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જોકે આ યાત્રા દરમિયાન કિમ જોંગ સુક પ્રાચીન કોરિયાઈ રાજ્ય કાસ્કના સ્થાપક રાજા કિમ સુરોની ભારતીય પત્ની મહારાણી હોના સ્મારક પર પણ જશે. મહારાણીઓનું સ્મારક અયોધ્યાની સરયુ નદીના કિનાર પર આવેલું છે. ભારતીય દંતકથાઓમાં અયોધ્યાના રાજકુમાર રામ અને તેમના 14 વર્ષના વનવાસની કથા જાણીતી છે. જોકે ગયા 1.5 દાયકામાં આ પવિત્ર શહેર સાથે એક અન્ય શાહી વ્યક્તિ બહારની દુનિયામાં જવાની વાત લોકમુખે ચડી ગઈ છે. કોરિયાનો ઇતિહાસ કહે છે કે અયોધ્યાથી 2000 વર્ષ પહેલા અયોધ્યાની રાજકુમારી સુરી રત્નાની હુહવાંગ ઓક યકુતા ની દક્ષિણ કોરિયાના ગ્યોસનાંગ પ્રાંતના કિમ હયે શહેરમાં આવ્યા હતા. જોકે રાજકુમારી રામની જેમ રાજકુમારી ક્યાંય અયોધ્યા પાછા ન ફર્યા. ચીની ભાષામાં નોંધાયેલા દસ્તાવેજ સામગુક યુસા કહે છે કે ઈશ્વરે અયોધ્યાની રાજકુમારીના પિતાને સ્વપ્નમાં આવીને એવો આદેશ આપ્યો હતો કે તેઓ પોતાની દીકરીને તેણીના ભાઈ રાજા સુરો સાથે વિવાહ કરવા માટે કિમ હયે શહેર મોકલે. આજે કોરિયામાં કારક ગોત્રના આશરે 60 લાખ લોકો પોતાના રાજા સુરો અને અયોધ્યાની રાજકુમારીના વંશજ ગણાવે છે. આવું માનવાવાળા લોકોની સંખ્યા દક્ષિણ કોરિયાની અડધી વસ્તીના 10મા ભાગથી વધુ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ ડેંગ જંગ અને ભૂતપૂર્વ વડાપ્રધાન હિયો જિયોંગ અને જોંગ પિલ કિમ આ વંશમાંથી આવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. 21 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું પેટ્રોલ. ડીઝલના ભાવમાં 70 પૈસા પ્રતિ લિટર ઘટ્યો છે. દેશભરમાં દિવાળીની તૈયારી કરી રહેલા લોકો માટે પેટ્રોલ અને ડીઝલ પણ દિવસે ને દિવસે રાહત પહોંચાડી રહ્યું છે. પાછલા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડા જોવા મળી રહ્યો છે. રવિવારે પણ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 78.78 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. દેશભરમાં દિવાળીની તૈયારી કરી રહેલા લોકો માટે પેટ્રોલ અને ડીઝલ પણ દિવસે ને દિવસે રાહત પહોંચાડી રહ્યું છે. પાછલા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે પણ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 78.78 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. દિલ્હીની સાથે જ મુંબઈમાં લોકોને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રાહત મળી છે.
મુંબઈમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે પેટ્રોલનો ભાવ 84.28 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, ત્યારે ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે ડીઝલનો ભાવ 76.88 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે શનિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 78.99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો હતો, ત્યારે ડીઝલના ભાવમાં શનિવારે 11 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે પેટ્રોલનો ભાવ 73.53 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો હતો, ત્યારે મુંબઈમાં શનિવારે પેટ્રોલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટર ઘટ્યો હતો. આ સાથે પેટ્રોલનો ભાવ 84.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 12 પૈસાના ઘટાડા સાથે 77.6 રૂપિયા પ્રતિ લીટર ભાવ થઈ ગયો છે. પાછલા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીના પેટ્રોલના ભાવમાં 20 પૈસાના ઘટાડા સાથે પેટ્રોલનો ભાવ 80 રૂપિયાથી નીચે જઈ રહ્યો હતો. પેટ્રોલની કિંમત 79.55 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી, ત્યારે ડીઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો, જેનાથી દિલ્હીમાં મંગળવારે ડીઝલનો ભાવ 73.78 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો હતો. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મહિને તેના રેકોર્ડ તોડ્યો છે. તે દરમિયાન વિપક્ષે સતત સરકાર પર વધતી કિંમતોને લઈને પ્રહાર કર્યા હતા, ત્યારે સરકારે જવાબ આપતી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાનું કારણ વૈશ્વિક બજારમાં વધતા ક્રૂડ ઓઇલની કિંમત છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ પેટ્રોલના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યાની જાહેરાત કરી હતી, ત્યારે રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યાનું જણાવ્યું હતું, જેનાથી લોકોને થોડી રાહત થઈ હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આશિયા બીબીના પતિએ અમેરિકા UKની મદદ માંગી. પાકિસ્તાનમાં ઈશનિંદાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી નિર્દેશ છૂટેલી ખ્રિસ્તી મહિલા આશિયા બીબીના પતિ આશિક મસીદે બંનેને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. મસીહે આ પ્રકારની જ મદદ કેનેડા અને અમેરિકાના નેતાઓ સમક્ષ પણ માંગી છે. પાકિસ્તાનમાં ઈશનિંદાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલી ખ્રિસ્તી મહિલા આશિયા બીબીના પતિ આશિક મહીનસે બંનેને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. આ સાથે જ તેમણે બ્રિટન, અમેરિકા કે કેનેડા સમક્ષ આશ્ચર્ય માટે ઘા નાખી દીધી છે. આશિક મહીનસે એક વિડીયો સંદેશમાં જણાવ્યું કે હું બ્રિટનના વડાપ્રધાન સમક્ષ ઘા નાખી રહ્યો છું. મસીહે આ પ્રકારની જ મદદ કેનેડા અને અમેરિકાના નેતાઓ સમક્ષ પણ માંગી છે. આ પહેલા જર્મન વેબસાઇટ ડોઇચે વેલેને આપેલા ઇન્ટરવ્યુ મસીહે જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર અત્યંત ડરેલો છે. આશિયા બીબી વિરુદ્ધ છેલ્લા 8 વર્ષોથી ઈશનિંદાનો મામલો ચાલી રહ્યો હતો. તેમના પર પૈગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને મોતની સજા પણ સંભળાવી હતી. જો કે સર્વોચ્ચ અદાલતે આ આદેશની સમીક્ષા કરતા આશિયા બીબીને નિર્દોષ મુક્ત કર્યા હતા, જે બાદ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. વિરોધ પ્રદર્શનો રોકવા માટે પાકિસ્તાનની સરકારે કટ્ટરવાદી ઇસ્લામિક પક્ષો સાથે સમજૂતી કરી હતી. આ સમજૂતી અનુસાર આશિયા બીબીને દેશ છોડવાની મંજૂરી નથી અપાઈ. આ સમજૂતીનો ઉલ્લેખ કરતા મસીલે ડોઇચે વિલેને જણાવ્યું હતું કે આ પ્રકારની સમજૂતી અયોગ્ય છે. આવું કરવાથી ન્યાયાલય પર દબાણ નાખવા માટેની ખોટી પરંપરા શરૂ થઈ જશે. તેમણે એવું પણ કહ્યું કે વર્તમાન સ્થિતિ અમારા માટે અત્યંત જોખમી છે. અમને કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી મળી. અમે અહીં છુપાતા ફરી રહ્યા છીએ. મારી પત્ની પહેલાથી જ 10 વર્ષ જેલમાં વિતાવી ચૂકી છે. મારી પુત્રીઓ એમને માને જોવા માટે તરસી રહી છે. આશિયા નોરીનનો કેસ લડીને તેમને નિર્દોષ છોડાવનાર વકીલે જીવ બચાવવા પાકિસ્તાન છોડી દીધું છે. બુધવારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા, પરંતુ અધિકારીઓએ તેમના પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આશિયા બીબી પર આરોપ હતો કે વર્ષ 2010માં પાડોશીઓ સાથેના એક ઝઘડા દરમિયાન તેમણે મોહમ્મદ પૈગંબરનું અપમાન કર્યું હતું. આશિયા બીબી પર અનેક વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. બીજી બાજુ અનેક દેશોએ તેમને રાજાશ્રય આપવાની તૈયારી દાખવી છે. પાકિસ્તાનના માહિતી અને સંચાર પ્રધાન ફવાદ ચૌધરીએ સરકારની ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા હતા અને કહ્યું કે તેમની સરકાર આશિયા બીબીની સુરક્ષા માટે કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર
मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232 B2 और भारतीय एजुकेशन ट्रस्ट ना परिवार तरफ थी हूँ आप सौ ने दिवाली नी शुभकामनाओं पाठवु छू। तमारु जीवन अने सौनु जीवन एक सरस प्रकाशमय रहे अने सुखी संपन्न अने एक संस्कार थी भरेलु जीवन रहे तेवी मारी शुभकामनाओं छे। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓરથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું। સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। ભાજપની ફાયર બ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ રામ મંદિરના નિર્માણને લઈને સંપૂર્ણ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે। શનિવારે ઉમા ભારતીએ કહ્યું છે કે હું રામ જન્મભૂમિ આંદોલનમાં સામેલ છું, તેની સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી અત્યારે પણ ચાલી રહી છે, તેના પર મને ગર્વ છે। અને તેમણે કહ્યું છે કે રામ મંદિર મારું સ્વપ્ન છે અને તેના માટે મારા તરફથી જે મદદ આવશ્યકતા હશે તે હું જરૂર તૈયાર કરીશ। ત્યારે દિલ્હીમાં સંતોની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે 6 ડિસેમ્બરે અયોધ્યાના રામ મંદિરનો પાયો નાખવામાં આવશે, કેમ કે 6 ડિસેમ્બરના દિવસે બાવરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી। તેમણે કહ્યું કે અયોધ્યાના અંદર હિન્દુસ્તાનના હિન્દુઓને બોલાવવામાં આવે અને રામ મંદિરના નિર્માણની જાહેરાત કરવામાં આવે, રામ મંદિરના માટે કોઈની જરૂર નથી, આ કામ સ્વયં થઈ શકે છે। તેમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિરના મામલે સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે, જેને કારણે સંતો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે। સાથે કોર્ટના નિર્ણય બાદ સંતોની ધીરાજનો બાંધી તૂટી ગઈ છે। અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગોરીનું કહેવું છે કે રામ મંદિરના વિવાદના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ પાસેથી હવે કોઈ આશા જ નથી રહી।
શનિવારે બિકાનેર પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અયોધ્યામાં રામ મંદિર બનાવવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે રામ મંદિરને લઈને સપનું સાકર કરવાનો હવે સમય આવી ગયો છે, તો દિવાળીની આ દિશામાં કામ આગળ વધારવામાં આવશે. અને તેમણે કહ્યું હતું કે આ વર્ષે દિવાળીમાં અયોધ્યાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે ભગવાન રામના નામ પર એક એક દીપક જરૂરથી સળગાવજો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને યોગગુરુ રામદેવે પણ નિવેદન આપ્યું છે. ત્યારે રામદેવે શનિવારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જો કોર્ટના નિર્ણયમાં વિલંબ થાય તો સાંસદમાં તેનું બિલ જરૂર આવશે અને આવવું જ જોઈએ. આમ રામ જન્મભૂમિ પર રામ મંદિર નહીં બને તો કોનું મંદિર બનશે? રામદેવે કહ્યું કે સંતો અને રામ ભક્તોનો સંકલ્પ કર્યો છે, હવે તો રામ મંદિરમાં વિલંબ થશે જ નહીં. મને લાગે છે કે આ વર્ષે સારા સમાચાર દેશને મળવાના છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉપલેટા શહેરમાં આવેલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આંતર કોલેજની તીરંદાજી સ્પર્ધા યોજાતા ઉપલેટા મ્યુનિસિપલ કોલેજ બની ચેમ્પિયન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધામાં ઉપલેટા અને જેતપુરની બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. બોયઝ એન્ડ ગર્લ્સ બંને વિભાગના 4-4 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતર કોલેજની આર્ચરી સ્પર્ધા એટલે કે તીરંદાજીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 7 ગર્લ્સ અને 6 બોયઝે ભાગ લીધો હતો. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધામાં ઉપલેટા અને જેતપુરની બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. બોયઝ અને ગર્લ્સ બંને વિભાગના 4-4 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ગર્લ્સ વિભાગમાં ઉપલેટા મ્યુનિસિપલ કોલેજની વીણા ઝલુ, દ્વિતીય વિજેતા જેતપુર બોસમિયા કોલેજની આરતી નિર્મળ, તૃતીય વિજેતા જેતપુર કોલેજની તૃષા ગોસ્વામી, જ્યારે ચોથા નંબરે ઉપલેટાની કીર્તિ સીતાપરા વિજેતા થઈ હતી. જ્યારે બોયઝ વિભાગમાં પ્રથમ નંબરે ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના ચિરાગ રાવરાણી, દ્વિતીય ઉપલેટાના સૂરજ મુકવાણા, તૃતીય જેતપુરના અક્ષય તારાપરા, જ્યારે ચોથા નંબરે ઉપલેટાના દિવ્યરાજસિંહ જાડેજા વિજેતા થયા હતા, જેમાં પ્રથમ નંબરના વિજેતાઓને ભુવનેશ્વર ખાતે રમાનાર આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જશે. આથી યુવાનોમાં ઉત્સાહ વધે, એકાગ્રતા જળવાય, સંઘ ભાવના વધે વગેરે બાબતોથી યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવડિયા, કોલેજના પ્રિન્સિપલ નંદાણિયા સાહેબ, જેતપુર બોસમિયા કોલેજના ઝાકણી સાહેબ તેમજ કોલેજ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી સ્પર્ધકોને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના PT બુટાણી સાહેબે કર્યું હતું. હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા દ્વારા આંતર કોલેજ આર્ચરી સ્પર્ધા, આર્ચરી સ્પર્ધા એટલે તીરંદાજીની પ્રજાનું ઉપલેટાના મેદાન ઉપર આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાની અંદર જેતપુરની બોસમોઈ કોલેજ, ઉપલેટાની કોલેજ અને અન્ય કોલેજોની વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો છે. આ સ્પર્ધાની અંદર તીરંદાજી એટલે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત છે અને આજે આ સ્પર્ધાની અંદર ઉપલેટા કોલેજના પ્રિન્સિપાલ નંદણિયા સાહેબ, અમારા PTI શ્રી બુટાણી સાહેબ તથા જેતપુરથી પુગાડ્યા શ્રી બોસમિયા કોલેજના જાગણી સાહેબ, આ બધા હાજરિયા અને કોલેજ જે વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા છે, પ્રોત્સાહિત કરી અને શુભેચ્છાઓ પાઠવી છે. અને અમે પણ એવું કહીએ છીએ કે આ જે સ્પર્ધામાં નંબર આવે તે પોતાની કોલેજનું નામ રોશન કરે. હું ગોસ્વામી તૃષા બોસમિયા કોલેજમાંથી આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આર્ચરી સ્પર્ધા યોજાયેલ છે. અમે બધા ખૂબ ખુશીથી એમાં ભાગ લીધેલ છે અને ખૂબ જ આનંદ થાય છે. અને અહીંયા બધા સાધનો, આર્ચરીના સાધનો બહુ બધું વ્યવસ્થિત છે. અને અમારો ગોલ છે કે અમને આંતર યુનિવર્સિટી આગળ રમવા મોકલે અને ખૂબ જ આર્ચરીમાં અહીંયા આવ્યા છીએ, ખૂબ જ આનંદ થાય છે. મારું નામ ધ્રુવ વૈદ્ય છે. હું જેતપુરમાં શ્રી GKN CK બોસમિયા કોલેજમાં અભ્યાસ કરું છું. આજે અહીંયા ઉપલેટા અત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ આચરી સ્પર્ધામાં અમે સર્વ લોકો અહીંયા ભાગ લેવા આવ્યા છીએ અને અહીંયા અમને ખૂબ જ આનંદ અમે અનુભવીએ છીએ. અને જે અહીંયાનો જે આયોજન છે તે બધું ખૂબ જ સરસ છે અને અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આશા અપેક્ષાઓ રાખીએ છીએ કે આગળ આજે અમે અહીંયા જીતીએ, પ્રથમ આવીએ અને પછી અમે આગળ નેશનલ કક્ષા અમે રમવા જાય તેવી અમારી આશા છે. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. તો હળવદની રાધે ઓઇલ મિલમાં મોડી સાંજના હળવદ રોડ પર આવેલ કિસાન વેરહાઉસના ગોડાઉન વિસ્તારમાં રાધે ઓઇલ મિલમાં ડિસ્કો તેલનું પેકિંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ
અને હળવદ મામલતદારની ટીમે રાતે મેલોલમાં મિલમાં દરોડો પાડતા ડિસ્કો તેલનું પેકિંગ કરતા તત્વમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 83 જેટલા ડબ્બા ડિસ્કો તેલના જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હળવદની રાધે ઓઇલ મિલમાં મોડી સાંજના હળવદ કોઈબા રોડ પર આવેલા કિસાન વેરહાઉસના ગોડાઉન વિસ્તારમાં રાધે ઓઇલ મિલમાં ડિસ્કો તેલનું પેકિંગ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને હળવદ મામલતદારની ટીમે રાધે મિલ ઓઇલમાં દરોડો પાડતા ડિસ્કો તેલનું પેકિંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મામલતદાર અને ફૂડ અને ડ્રગ્સ વિભાગે 83 ડબ્બા ડિસ્કો તેલના જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માત્ર 2 પૈસાની લાલચે લોકોનું આરોગ્ય જોખમાય તેવા તેલનો વેપલો કરતા તત્વો મેદાને પડ્યા છે. તેવામાં મોડી સાંજના હળવદ રોડ પર આવેલ કિસાન વેરહાઉસની પાછળ રાધે ઓઇલ મિલમાં ડિસ્કો તેલના ડબ્બા પેકિંગ થતા હોવાની ચોક્કસ બાતમી મળતા જિલ્લા કલેક્ટર આર જે માકડિયાની સૂચના મુજબ હળવદ મામલતદાર વી કે સોલંકી, જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી શ્રી નાંઢા સહિતના સ્ટાફે રાધે ઓઇલ મિલમાં દરોડો પાડી 83 ડિસ્કો તેલના ડબ્બા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પંથકમાં છાના ખૂણે ચાલતા ડિસ્કો તેલના વેપલા પર તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો અનેક તત્વોનો ભાંડો ફૂટે તેમ છે. જોકે આજે હાથ ધરાયેલ કામગીરીથી કેટલાય તેલ વેપલાના તત્વો પર રીતસરનો ફફડાટ ફેલાયો છે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નયે આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. મેં જિગ્નેશ આર મૌર્ય, બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવમ નૂતન વર્ષા અભિનંદન એવમ ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું.
ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા કલેક્ટર આવેદન પત્ર આપીને ખેડૂતોની વિવિધ માંગણી ઉકેલવા રજૂઆત કરવામાં આવી, જેમાં જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જયસિંહપરા ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ મનસુખભાઈ ક્યાડા અને પ્રદેશ પ્રભારી જેઠાભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતોની વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ખેડૂત સંમેલન યોજાયેલ, જેમાં અમરેલી જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લામાં ઓછા વરસાદ પડતા પાક નિષ્ફળ ગયેલ હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે, ત્યારે સરકાર અછતગ્રસ્ત જાહેર કરે તેવી ખેડૂતોની માંગણી છે. તેમજ ક્રોપ કટિંગ કર્યા વગર 100% પાક વીમો ચૂકવે અને ખેડૂતને દેણું માફ કરે અને ખેડૂતને હરણ રોજ ભૂળ ખેતી પાકને નુકસાન કરે છે તેનું સર્વે કરીને વળતર આપેલ છે. ત્યારે બગસરા તાલુકાને 52% વીમો ચૂકવેલ, ત્યારે 14% બાકી વીમો ક્યાં ગયેલ તેવી ખેડૂતોની વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ખેડૂત સભા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. અમદાવાદમાં બાપુનગર વિસ્તારના ભીડભંજન પાસેના માર્ગ પર એક કૂવો પડતા તંત્ર દ્વારા બેરિકેડ લગાવી દેવાતા આસપાસના લોકોમાં ભારે રોષ દેખાવાયો હતો. અમદાવાદના બાપુનગર ભીડભંજન પાસેના માર્ગ પર ભૂવો પડ્યો હતો. આ ભૂવો પડતા તંત્રએ ભૂવા પાસે બેરિકેડ લગાવી દીધા હતા અને ભૂવા પર બીજી કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા આસપાસના રહીશો તથા રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો. આમ અમદાવાદમાં આ વર્ષે કેટલા બધા ભૂવાઓ પડ્યા હોવા છતાં શહેરમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. લિક્વિડિટીની સમસ્યા હળવી કરવા માટે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ અને હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને મદદ કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કંપનીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા બોન્ડમાં ક્રેડિટ વધારવાની મંજૂરી આપી છે. કંપનીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા બોન્ડમાં NBFC અને HFC પોતાના આંશિક ક્રેડિટ વધારી શકશે. બોન્ડ મેનેજર્સનું કહેવું છે કે અત્યાર સુધી NBFC અને HFC ને માત્ર કોર્પોરેટ બોન્ડમાં ક્રેડિટ વધારવાની મંજૂરી હતી. અત્યાર સુધી કોર્પોરેટ બોન્ડમાં ક્રેડિટ વધારવાને બધું મહત્વ મળ્યું ન હતું. જોકે આ પ્રકારની વ્યવસ્થાને ઇસ્યુને ક્રેડિટ વધી જાય છે, કારણ કે બેંક બોર્ડ ઇસ્યુના એક ભાગની જવાબદારી લે છે. તેનાથી કંપની બોન્ડ બજારમાં વધુ સારી સ્તર પર ફંડ લઈ શકશે. RBIના નિયમ અનુસાર કોઈ બેંક BBB અથવા તેનાથી વધુ સારું રેટિંગ ધરાવતી કંપની પર બોન્ડ કદની 20% સુધીની ક્રેડિટ ઉપલબ્ધ કરી શકે છે. જો બેંક ક્રેડિટ વધારે તો મોટા NBFC અને HFC દ્વારા ઇસ્યુ કરવામાં આવતા બોન્ડમાં રોકાણ માટે લોકોનો વિશ્વાસ વધે છે. કોર્પોરેટ બોન્ડ બજારમાં 70% વધુ ઇસ્યુ NBFC દ્વારા જારી કરવામાં આવે છે. તેનાથી ડિફોલ્ટનું વધવાનું જોખમ વધી ગયું છે, કારણ કે સૌ પહેલાં બોન્ડ પાકે છે અને તેના પેમેન્ટ માટે NBFC ની નાણાંની જરૂર પડતી હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોતાના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે NBFC અને HFC દ્વારા જારી બોન્ડ મેચ્યોરિટીની મુદત 3 વર્ષથી ઓછા સમયની હોવી જોઈએ. આ પ્રકારના બોન્ડ માટે ક્રેડિટ વધારવાથી થતી આવકનો વર્તમાન ફરજ માટે નવી લોન લેવામાં ઉપયોગ કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.